मातरम बाळ मित्रो केम छो मजा में। चलो बाळ मित्रो आज अभ्यास की शुरुआत अपने पहला प्रार्थना थी करीशू। चलो बन्ने हाथ जोड़ी जाओ ने आँखों बंद कर दो। ओम भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया धियो यो नः प्रचोदया। चलो बाळ मित्रो आज आपणो विषय कयो छे? कल्लोळ। कयो विषय छे? कल्लोळ। एमां आपणे आजे चोपड़ी अने गाला सापोथीमां जोईशुं। तो चलो जोईए आपणे। मित्रो आज आपणे जोड़ाक्षर शीखीशुं पाठमां। हां तो पहला शुं छे के शोधो अने लखो। जे तमारे काव्य आपणे गाई गया ने एमां अमुक शब्दों छे जोड़ाक्षर ए शोधीने लखवाना छे। जेम के नीलम ने नीलम कीधुं छे, डबल न ल लगावेलो छे, बे वार ल लगावेलो छे। फिल्म ने फिल्लम, चलक ने चलक, धुबाका ने धुबाका, गिली ने गिल्ली अने पेले ने पेले। એવી રીતે અડધો અક્ષર આવે તો શબ્દોનો ઉચ્ચાર પણ બદલાઈ જાય છે, બરાબર? હા, ખ્યાલ આવ્યો? અડધો અક્ષર આવ્યો એટલે ઉચ્ચાર બદલાઈ જાય। આ નીલમ તો નીલમ, ફિલમ ફિલમ, ચલક ચલક, ધુબાકા ધુબાકા, ગિલ્લી ગિલ્લી અને પેલે પેલ્લે। એવી રીતે એનો ઉચ્ચાર પણ બદલાઈ જાય છે ને બોલવાની રીત પણ બદલાઈ જાય છે। ચલો આગળ જોઈશું આપણે। જો અહીંયા ભાવેશને ભાવેશ કહીને તો કહીએ તો કેવી મજા પડે? લખો અને મોટેથી વાંચો। અહીંયા પણ એ રીતે જ છે। ભાવેશને ભાવેશ કહીને બોલાવેલું છે, રાકેશને રાકેશ કહીને બોલાવેલું છે, ગોપાલને ગોપાલ કરીને બોલાવેલું છે, જલેબીને જલેબી બોલાવેલું છે, નીલાને નીલા લખેલું છે અને ભૂમિકાને ભૂમિકા લખીને લખેલું છે અને જોરથી બોલવાનું છે। તમે જ્યારે લખો ત્યારે જોરથી બોલજો। ભાવેશ, રાકેશ, ગોપાલ, જલેબી, નીલા, ભૂમિકા, બરાબર? આગળનું પાનું જોઈશું આપણે। નીચે છે, નીચે હવે તમારા મિત્રોના નામ આ રીતે જ લખવાના છે, આવા ડબલ અક્ષરવાળા બે અક્ષર લખીને લખવાના છે। વચ્ચેનો અક્ષર બે અક્ષર લખવાનો, જો બે અક્ષરનું નામ હોય તો છેલ્લો અક્ષરમાં બે અક્ષર લખવાના રહેશે, બરાબર? આવી રીતે આ તમારા મિત્રોના નામ તમારે લખવાના છે અહીંયા। હા, તમારા જે કોઈ મિત્રો હોય, તમારા મિત્રો નહીં હોય તો તમારા ભાઈ બહેનના લખો, અને ભાઈ બહેન પણ નહીં હોય તો કાકાના પપ્પાના મમ્મીના એના નામ લખજો, બરાબર ને? ચલો આગળનું પાનું જોઈશું આપણે। આગળના પાનામાં છે, અમે ગોધરા ગયા, તમે નદીસર જોયું, અમે ગોધરા ગોધરા ગયા, તમે નદીસર જોયું, ફતેસિંહ ફાટક બંધ કર્યું, એ તો કેવી અજબ જેવી વાત છે। આ જો આ વાક્યને આ રીતે લખ્યું છે, બે વાર ધ લખીને અને અહીંયા બે વાર દ લખીને। હવે આ વાક્યને આપણે નીચે લખીશું ને આ વાક્યને પણ આપણે નીચે લખીશું, બરાબર? હ, ફતેસિંહ ફાટક, જો બે વાર ટ લખ્યો છે, બંધ કર્યું, બાબુએ બકરી પાડી, બાબુએ બકરી પાડી, એ તો કેવી અજબ જેવી વાત છે, એ તો કેવી અજબ જેવી વાત છે। જે શબ્દની નીચે લીટો કરેલો છે એને જ બે અક્ષર લખવાના છે। અમે મેળામાં ખૂબ મજા કરી, અમે મેળામાં ખૂબ મજા કરી, મજા કરી, મજા, ખૂબ મજા કરી, બરાબર?
આગળ જોઈશું. હવે જે આ લિપિ કરેલા શબ્દો છે ને એ પાછળના પાનામાં તમારે લખવાના છે, જેમ કે તરસ્યો, યુક્તિ, ફટાક, ફૂટ્યો, ભવ્ય, ભટ્ટ, સફાચટ, જગ્ગુ, જૂઠું, બોલ્યો, તનુએ, કિટ્ટા, મમ્મી, ચુન્નુને, ગુસ્સે, કહ્યું, નક્કી, આવ્યું. આ શબ્દ તમારે પાછળના પાનામાં જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે. અને હજી પાછળ પણ થોડાક વાક્ય છે, આપણે જોઈશું. ચાલો જુઓ હવે આ પાનામાં. પપ્પા માંગ્યા, ફક્ત આપ્યા, કૃષ્ણ મંદિરે, કૃષ્ણના ભક્ત, રાજ્ય, ગજર, ધનાઢ્ય, એરોપ્લેન, રજા, ચિઠ્ઠી. હા, બધા શબ્દોને તમારે અહીંયા લખવાના છે. લીટી દોરેલા શબ્દો લખો. હવે આપણે વાક્યો વાંચી જઈએ એકવાર. રીસાએ પપ્પા પાસે 100 રૂપિયા માંગ્યા. પપ્પાએ તેને ફક્ત 50 રૂપિયા આપ્યા. દાદા દરરોજ કૃષ્ણ મંદિરે જાય છે, તે કૃષ્ણના ભક્ત છે. આપણા રાજ્યનું નામ ગુજરાત છે. મારા કાકા ધનસુખલાલ ગજ્જર ધનાઢ્ય માણસ છે. તેમની પાસે ખૂબ પૈસા છે. તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે. હું શાળાએ કંઈ જઈ શકું તેમ નથી. મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી. તમારે પણ આ વાક્યો નોટમાં લખવાના છે. શેમાં લખશો વાક્યો? નોટમાં. 1 થી 10 બધા વાક્યો તમારે નોટમાં લખવાના છે. અને આ વાક્યો શબ્દો પણ તમારે અહીંયા લખવાના છે. બરાબર ને? આપણે વાંચી ગયા ને શબ્દો, એ જ શબ્દો છે. આગળનું પાનું જોઈએ. હવે સરસ મજાનું ગીત છે, એ ગીત ગાઈએ. અમે રેતીમાં રંગે ભરે, રંગે ભેર. અમે રેતીમાં રંગે ભેર. અમે રેતીમાં રંગ ભેર રમતા હતા. અમે ભાઈ બહેન સૌ ગમતા હતા. અમે ભાગમાં બાગ બગીચે રમતા હતા. અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. અમે ઝીણા ટમટમટા તારીલા ગણતા હતા. અમે નદી તળાવે ફરતા હતા. પાણી દેખીને તરવા પડતા હતા. અમે માટીના કૂબા કરતા હતા. તે જોઈ આનંદે નાચતા હતા. માટીના કૂબા કરવા, એવી રીતે ડુંગર બનાવવાનો છે. બરાબર ને? અને જો આ ભાઈ બહેન શું કરે છે? તારલા ગણે છે. આ ભાઈ બહેન કૂબા બનાવે છે અને આ ભાઈ બહેન ફૂલ સૂંઘે છે. તોડતા નથી પણ સૂંઘે છે. બરાબર ને? આના આધારે આપણે હવે સવાલ જવાબના ખાલી જગ્યા એવું લખીશું. જો પેલા ગીતના આધારે આપણે સવાલના જવાબ તમારે આ જાતે લખવાના છે. તમે આમાંથી શું કરવું ગમે? તમને શું કરવું ગમશે? ફૂલ સૂંઘવાનું ગમશે, પછી ડુંગર બનાવવાના ગમશે, કે પછી તારા ગણવાના ગમશે? શું કરવાનું ગમશે તમને આમાંથી, એ તમારે અહીંયા લખવાનું છે. ગીતના જે શબ્દ યાદ હોય તે બોલતે બોલો. તમારે અહીંયા લખી દેવાના ફૂલડા, નદી, ડુંગર, તારા, ચાંદા. ફૂલડાવાળી લીટી વાંચી અભિનય કરો. ફૂલડાવાળી અભિનય કરવાનો છે લીટી વાંચીને. તારલાવાળી લીટી ગાય અભિનય કરો. અમે એટલે કોણ કોણ? અમે એટલે કોણ કોણ? તો કે ભાઈ અને બહેન. અમે રમવા ક્યાં ક્યાં, તમે રમવા ક્યાં ક્યાં જાઓ છો, એ તમારે અહીંયા લખવાનું છે. તમે શેરીમાં રમવા જાઓ છો, કે ગાર્ડનમાં રમવા જાઓ છો, બગીચામાં જાઓ છો, કે પછી મેદાને રમવા જાઓ છો, કે બાજુના તમારા મિત્રના ઘરે જાઓ છો રમવા,
કે તમારા ટેરેસ પર જાઓ છો, તમારે જે લખવું હોય એ તમે અહીંયા લખી શકો છો. હવે સાચું વાક્ય સાચું શું છે તેમાં ખરું કરવાનું છે. અમે ફૂલડા તોડતા હતા એવા ખોટું છે. અમે ફૂલડા સૂંઘતા હતા એ સાચું છે, તો સાચું કરવાનું. અમે તારલા તોડતા હતા, તારા તોડતા હતા. અમે તારા ગણતા હતા, તોડતા હતા કે ગણતા હતા, તો કે ગણતા હતા, તો સાચું કરવાનું. અમે ચાંદાની ચાંદની રમતા હતા, આમાં સાચું આવે, આમાં નહીં આવે, બરાબર ને. અમે માટીના ઘર બનાવતા હતા, અમે માટીના ડુંગરા બનાવતા હતા, તો આમાં સાચું આવે. આમાં પણ આવી શકે, કારણ કે ઘર જેવું દેખાતું હતું ને. હા ચલો આગળ જોઈશું આપણે. હવે આપણે આના જેમ જ જોડાક્ષર જ લખવાના છે. શિવન્યાએ પપ્પા પાસે 100 રૂપિયા માંગ્યા, પપ્પાએ તેને ફક્ત 50 રૂપિયા આપ્યા. શિવન્યા પપ્પા માંગ્યા આપ્યા. અહીંયા જુઓ કલર છે, અહીંયા ગુલાબી કલર છે, એમાં અહીંયા બ્લુ કલર છે, અહીંયા રાજ્ય છે, અહીંયા જિલ્લા છે. રાજ્ય, જિલ્લા, ગજર, ધનાઢ્ય, પ્લેન, બરોબર. આપણે જે સબ વાક્યો વાંચી ગયા ને એ જ છે, તમારે અહીંયાથી જોઈ જોઈને લખવાનું છે. ને આપણે આ ગીત ગાઈ ગયા એનું એ જ ગીત અહીંયા છે. હા ચલો આગળનું પાનું જોઈશું આપણે. જુઓ અહીંયા તમારા વિચાર લખવાના છે. તમે એમ કહેતા નહીં ટીચરે લખીને નહીં આપ્યું. ગીતમાં રમવું, સૂંઘવું, ગણવું, ફરવું, તરવું, નાચવું જે ક્રિયાઓ બતાવી છે, તમને તેમાંથી શું કરવું ગમશે? શું કરવું ગમશે આમાંથી તમને? ફૂલ રમવું, તમને રમવું ગમશે કે ફૂલ સૂંઘવું ગમશે કે તારા ગણવું ગમશે કે ફરવું ગમશે કે નદીમાં તરવું ગમશે કે નાચવું ગમશે? શું કરવું ગમશે તમારે લખવાનું છે. તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો? મેં કીધું એ પ્રમાણે તમે રમવા ક્યાં ક્યાં જાઓ છો? મેદાને જાઓ છો, બગીચામાં જાઓ છો, બાજુના ઘરે જાઓ છો, મિત્રના ત્યાં જાઓ છો, કે પછી પોતાના ઘરે રમો છો, કે તમારા શેરીમાં રમો છો, કે તમારા ઘરના બાજુમાં મેદાનમાં રમો છો, કે મંદિરના મેદાનમાં રમો છો. તમે જ્યાં રમવા જતા હોય ત્યાંનું તમારે લખવાનું છે. તમારે ભાઈ તમારે ભાઈ કે બહેન છે એમના વિશે વાતચીત કરો. તમારે ભાઈ કે બહેન હોય એના તમારે વિશે તમારા મિત્રને વાત કરવાની છે. સારી સારી, હો ખરાબ ખરાબ નહીં. ગીતમાં કયા શબ્દો તમને યાદ રહ્યા એમાંથી 3 શબ્દો લખો. જો મને ફૂલડા, નદી, ચાંદની એ શબ્દો મને યાદ રહ્યા છે. ગીતમાં અમે લખ્યું છે એટલે કોણ? અમે એટલે નાના બાળકો, એટલે કે ભાઈ બહેન, બરાબર. અભિનય કરો અને ગીતમાંથી બંધ બેસતી પંક્તિઓ શોધીને લખો. આ શેનું છે? રમતનું મેદાન છે. ને અહીંયા શું કરે છે? આ લોકો રમે છે. શેનું છે? રમતનું મેદાન છે કે ગાર્ડન છે? ગાર્ડન છે. તો અમે બાગ બગીચે રમતા હતા. પછી અહીંયા તારલા છે, તો ઝીણા ટમટમતા તારલા ગણતા હતા. અમે માટીના કૂબા કરતા હતા, બરાબર. આગળનું જોઈશું આપણે. આમાં જેમ આપણે ચોપડીમાં કરી ગયા, સાચા વાક્યમાં સાચું કરવાનું છે, બરાબર. ખ્યાલ આવ્યો? અમે માટીના રમકડા બનાવતા હતા, અમે માટીના કૂબા કરતા હતા, અમે દરિયા કિનારે ફરતા હતા, અમે નદી તળાવે ફરતા હતા, બરાબર ને. અમે બાગ બગીચે રમતા હતા, અમે શેરી નાકે રમતા હતા. પછી આ ખાલી જગ્યા છે, બાળ મિત્રોએ જોઈ લઈએ આપણે. અમે ખાલી જગ્યામાં રંગે ભેર રમતા હતા, તો શેમાં? રેતીમાં. અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારીલા ગણતા હતા, અમે નદી તળાવે ફરતા
હતા। પાણી દેખી તરવા પડતા હતા। અમે માટીના કુબા કરતા હતા। આ ખાલી જગ્યા પણ તમારે મોઢે કરવાની છે અને યાદ રાખવાનું છે પરીક્ષામાં। હ અહીંયા જુઓ, નીચે આપેલા છે વાક્યો, એના આધારે અહીંયા ક્રમ લખવાના છે કે અમૃત અને અમૃતા ડીશ રમે છે। હવે ડીશ રમતું વાક્ય ક્યાં છે? આ રહ્યું, આ લોકો અહીંયા ડીશ રમે છે, તો એમાં એકડ એક લખવાનું, બરોબર। પછી બીજું વાક્ય શું છે? સૂર્ય અને સૂર્યા રેતીમાં ઘર બનાવે છે। આવ્યું, જો ઘર બનાવે છે। હર્ષ કરકડી ફરકડી ખરીદે છે, આ હર્ષ ફરકડી ખરીદે છે। સૃષ્ટિ ઊંટ પર બેઠી છે, હવે સૃષ્ટિ ક્યાં બેઠી છે? ઊંટ પર, આ રહ્યું અહીંયા ચોગડે ચાર। પછી નિસર્ગ દરિયામાં નહાય છે, નિસર્ગ ક્યાં છે? આયરો, એમાં પાછળે પાંચ લખો। દરિયામાં ઘણું પાણી છે, દરિયામાં ક્યાં છે પાણી? આ રહ્યું છ નંબર। દરિયા કિનારે નારિયળની લારી છે, દૂર એક ખોડી જઈ રહી છે। બંને વાક્ય આપણે જોઈ લઈએ, અહીંયા સાતડે સાત ને અહીંયા આઠડે આઠ। દરિયા કિનારે એક લારી ઊભી છે નાળિયેરની, ને અહીંયા એક જો દૂર એક ના હોડી જઈ રહી છે, બરાબર ને। આગળ જોઈશું આપણે, અહીંયા તમારે જે ફૂલ જોયું હોય, ફૂલ જોયેલું હોય તો એક નંબર પોઈન્ટ અને ફૂલ સૂંઘેલું હોય તો બે નંબર પોઈન્ટ આપો, બરાબર। જો અહીંયા લખ્યું છે ફૂલ સૂંઘ્યું, ફૂલ ફૂલ જોયું અને ફૂલ સૂંઘ્યું। હવે ગુલાબનું ફૂલ કેટલા જણાએ જોયું છે? આંગળી ઊંચી કરો, જોઈએ, ઘણા જણાએ જોયું છે ને ગુલાબનું ફૂલ, તો એકડે એક લખી દેવાનું અહીંયા, અને સૂંઘેલું પણ ઘણાએ હશે તો બગડે બે લખી દેવાનું। હવે આ છે બારમાસીનું ફૂલ, બારમાસીનું ફૂલ કેટલા જણાએ જોયું છે? મને લાગે લગભગ બધાએ જોયું હશે, પણ સૂંઘેલું છે, હે સૂંઘેલું છે કોઈએ? મેં તો સૂંઘેલું છે એટલે હું તો લખીશ બગડે બે, મોગરો, મેં તો જોયો પણ છે ને સૂંઘેલો પણ છે। જાસૂદ, મેં જોયું છે, સૂંઘેલું નથી મેં એટલે મેં નથી લખ્યું। આ સોનચંપો, મેં જોયો છે અને સૂંઘેલો નથી એટલે મેં નથી લખ્યું। અને મારા કુલ પોઈન્ટ થાય છે નવ, તમારા જેટલા પોઈન્ટ થાય એટલા લખી રાખવાના છો અહીંયા છે। આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, બરાબર, નવ પોઈન્ટ મેં લખેલા છે। તમને જે ફૂલ ગમે અહીંયા દોરવાનું છે, સરસ મજાનું દોરવાનું છે, ખ્યાલ આવ્યો? હા, આ રીતે સરસ એવું દોરી નાખવાનું છે ફૂલ, તમને જેવું ગમે એવું। ગુલાબનું ગમતું તો ગુલાબનું દોરવાનું, મોગરાનું ગમતું હોય તો મોગરાનું, સોનચંપાનું ગમતું હોય તો સોનચંપાનું, જાસૂદનું ગમતું હોય તો જાસૂદનું, બારમાસીનું, તમને જે ફૂલ ગમે એ તમે દોરજો, બરાબર ને। અને પરીક્ષાની તૈયારી હવે કરવા લાગજો, વાર્ષિક પરીક્ષા આવી રહી છે ને, છ માસિક પરીક્ષા તમારી હવે દિવાળી પહેલાં, એની તમારી તૈયારી હમણાંથી જ કરવાની છે, બરાબર ને। ચલો બાળ મિત્રો, આવજો।